મારું નામ મહેશભાઈ બાબુભાઈ રૈયાણી છે. 2 તારીખે લેન્ડમાર્ક પાસે હું જતો હતો ત્યારે મને એક પોલીસ અધિકારીએ મને અહીંયા રોકેલો માસ્ક કારણથી. તો મેં મારી પાસે પૈસા નહોતા, મેં મારા મિત્રને ફોન કર્યો કે તું અહીંયા આવ્યો, મારી પાસે પૈસા નથી. તે અધિકારી મને રોકેલો હતો અહીંયા, મારા મિત્રને મેં જિગ્નેશને બોલાવેલો છે અહીંયા, તે એ પૈસા લઈને અહીંયા આવ્યો અને મારી 1000 રૂપિયાની પરસી ફાડી હતી. મારા ખિસ્સામાં 1000 રૂપિયા હતા નહીં. મારા મિત્રને મેં બોલાવ્યો, મારી પાસે પૈસા નથી, તું અહીંયા આવ્યો. જિગ્નેશભાઈ ને ફોન કર્યો, એ અહીંયા આવ્યા. બરાબર. ઓકે, પોલીસ અધિકારી જે હતા એમનું નામ શું હતું? એનું નામ ગઢવી સાહેબ. ગઢવી સાહેબ. ગઢવી સાહેબ લેન્ડ માર્કેટ પાસે મને રોક્યો હતો. બરાબર. પર્વત. હા, પર્વત પાટીયા. બરાબર. ઓકે. તો જિગ્નેશભાઈ, હા, ત્યારબાદ શું ઘટના થઈ? ત્યારબાદ મહેશભાઈ નો ફોન મારી ઉપર આવ્યો કે મને આ જગ્યાએ પર્વત પાટી લેન્ડમાર્ક ની પાસે મને પોલીસ વાળા પકડ્યા છે. બરાબર. મારી પાસે પૈસા નથી, તમે પૈસા લઈને આવો. બરાબર. હું પૈસા લઈને ત્યાં પહોંચ્યો અને 2 તારીખ ની ઘટના છે અને 12 વાગે આજુબાજુ ની ઘટના છે. બરાબર. હું ત્યાં પૈસા લઈને પહોંચ્યો એટલે અમે સાહેબ ને તરત જ જઈને કીધું, લ્યો સાહેબ આ પૈસા, અમને સ્લીપ આપી દો, અમે છૂટા થઈએ. બરાબર. તો સાહેબે મને સીધો રિક્ષામાં બેસાડી દીધો. બરાબર. અને એને જે કોઈની સાથે દુશ્મની હોય મારી ઉપર સીધો રિક્ષામાં બેસાડીને જોરથી કાન ઉપર લફાટ મારી દીધો. બરાબર. એ વખતે ચક્કર તો આવા જ મળ્યા હતા. પછી હું રિક્ષામાંથી નીચે ઉતર્યો એટલે એ સાહેબ રિક્ષામાંથી નીચે ઉતરી મને ને મહેશભાઈ ને બહેનને ને ગળાપચી ગીટ અને ભોસી પકડીને મારવા લાગ્યા. ઈજાઓ છે તમને? હા, આ જે ઈજા જે છે ને, હા, ઈજ છે. બરાબર. પછી ત્યાંથી અમે ત્યાંથી પાછો મને રિક્ષામાં બેસાડો આ ઘટના પૂરી થઈ. એટલે પછી અમે એમ કીધું, સાહેબ અમે તમને પૈસા આપી દઈએ છીએ, તમે અમને પહોંચ આપો. તો સાહેબ અમને પહોંચ નતા આપતા. બરાબર. બરાબર છે. પૈસા એ સાહેબ ખીચામાં નાખી દીધા હતા. પછી પહોંચ લેવા માટે અમે 15 મિનિટ બેસાડ્યો રિક્ષામાં. પછી એ બધું પત્યું અને પહોંચ આપી પછી સમાધાન ની વાતો કરવા મળે. એટલે એ તો બધી વાતો કરવાના. પછી તમે કઈ સિવિલ બિવિલ ગયા? પછી અમે ક્યાંથી સિવિલ ગયા અને સિવિલ જઈને ડોક્ટર ને જે હતું બધું અમે આજે અમારી સાથે ઘટના બની એ બધી અમે લખાવી પાછળ એને બધું લખી દીધું છે. અને ડોક્ટર સાહેબે તપાસ કર્યા બાદ એનું કેવું એમ થયું કે તમને કાનમાં પડદો તૂટી ગયો છે, જે જોરથી લાફટ માગવાના કારણે છેદ પડી ગયો છે પડદામાં. તો એના કારણે તમારે દવા તો અત્યારે આપી છે પણ પછી ઓપરેશન પણ આવી શકે ને, 60% આજુબાજુ કદાચ રિકવરી થશે. એટલે મારે આ ઘટનામાં એ જ છે કે મારે તો કાન નો પડદો તૂટી ગયો છે. બરાબર છે. હું તો નિર્દોષી હતો, બીજાની કોઈ દાંત તમારી ઉપર ઉતારવામાં આવી છે. હવે તમે શું કરવા માંગો છો સમગ્ર ઘટના બાબતે? સમગ્ર ઘટના બાબતે બસ એક જ કહેવા માંગુ છું કે મારે આ જે પોલીસ સ્ટેશન લાગતું હોય, પૂના પોલીસ સ્ટેશન લાગે, તો ત્યાં જઈને મારે બસ આની સામે મારે FIR પડાવી છે, કેસ કરવો છે. બરાબર. સાહેબ સામે ન્યાય મેળવવાની ઈચ્છા, ન્યાય મેળવવાની પૂરેપૂરી ઈચ્છા છે. બરાબર. તો મિત્રો, આ એક જિજ્ઞેશભાઈ છે જે ગરીબ પરિવાર સામાન્ય પરિવારમાંથી આવે છે, જેમને આ હદ સુધી પોલીસ હેરાન કરે છે. એક નજીવા કોઈ પણ પ્રકારના એક નજીવી માસની બાબત હતી અને એમાં જિજ્ઞેશભાઈનો તો કંઈ વાકઈ નહોતો, એ તો મિત્રને મદદ કરવા ગયા હતા. અને પોલીસ બીજાની દાજ એક સામાન્ય નાગરિકો ઉપર ઉતારે છે. એમને એ હદ સુધી માર મારવામાં આવ્યો કે એમના કાનનો પડદો તૂટી ગયો, એમાં છેદ થઈ ગયો અને 60% સુધીની રિકવરી ડોક્ટર કહે છે. એટલે એ દવાખાનાનો ખર્ચો, એ ઓપરેશન આવે તો એનો ખર્ચો, ક્યાં સુધી આ જિજ્ઞેશભાઈ પહોંચી શકે? અને પોલીસને આ હદ સુધી દાદાગીરી કરવાની સત્તા કોણ આપે છે? આટલી જ જો દાદાગીરી કરવી હોય ને તો બોર્ડર પર જતું રહેવાય, અહીંયા સામાન્ય નાગરિકોને હેરાન કરવાના ધંધા છોડી દો. આ ભાઈ પૂના પોલીસ સ્ટેશન જવાના છે. પૂના પોલીસ સ્ટેશનમાં આમની સાથે શું વ્યવહાર કરવામાં આવે છે, એમની ફરિયાદ લેવામાં આવે છે કે નહીં, એ અંગે હું તમને વિગતવાર માહિતી આપીશ. અને આ વિડીયો શેર કરવાનો છે, એટલો શેર કરવાનો છે કે આજ પછી એક નિર્દોષ વ્યક્તિ ઉપર હાથ ઉપાડતા પહેલા આ પોલીસ અધિકારીઓ જે બની બેઠેલા ગુંડાઓ અને દાદાઓ છે એમને 100 વાર વિચાર આવે, એટલો વિડીયો આ શેર કરવાનો છે. આપણી એ જાગૃતતા જ આપણને આ દાદાઓ અને આ ગુંડાઓથી બચાવશે, એટલું યાદ રાખજો. જય હિન્દ, જય સંવિધાન.